जय श्री कृष्ण बाळको, नमस्कार। आज आपणे धोरण एक मां विषय हिंदी एमां ग मूळाक्षर शीखीशुं। ग ग से गमला। गमला एटले कुंडू। कुंडू जोयुं छे ने, जेमां आपणे तुलसीना छोड़, बारमासीना छोड़, जे बधा छोड़ वावीए ते एने कुंडा ने कहेवाय गमला। હવે આપણે ગ સુધી ગોળ કરવાનું છે। ગ સુધી ગોળ કરો। આ રહ્યો ગ, ગ ગમલાનો ગ, ત શ ન આવ્યો પાછો, ગ ક ગ લ, વળી પાછો ગ આવ્યો, બ ગ ય ગ ખ। મહાવરો કરો, મહાવરો કરો। આપણે મહાવરો કરો એટલે એનો એ જ મૂળાક્ષર વારે વારે લખવો। ગ ગ ગ ગ ગ ગ ग। ग गमले का ग, गमले का ग, गमले का ग, गमले का ग, ग गमले का ग, 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 ग गमले का ग, ग गमले का। आम बोलता जवानू अने लगतू जवानू छे। छेक आगळथी लीटी અડાડીઓને આપણે લેવાનું છે। ગ ગમલે કા ગ। પછી ગ ની નીચે લીટી કરો। ગણેશ, ગણેશ એટલે ગણપતિ। નગર, નગર એટલે નગર। ગહના, ગહના એટલે ઘરેણા, પતંગ। આપણે પતંગ જોયો છે। ગજરા, ગજરા એટલે વેણી। ભગત, ભગત એટલે ભગત। તો જ્યાં ગ ગ દેખાયો એ ગ ની નીચે આપણે લીટી કરી। હવે ગ ને ગતિ શરૂ થતા શબ્દ સાથે જોડો। ગજરા તો જોડાશે, બછડા નહીં જોડાય, ગધા જોડાશે, સૂરજ નહીં જોડાય, ગદન જોડાશે, ગન્ના જોડાશે, છાતા નહીં જોડાય। હવે આપણે ગતિ જુદા અક્ષર પર ચોકડી કરો। ર જુદો છે, ગ એ એના પર ચોકડી થશે નહીં, બ જુદો છે, પ જુદો છે, ગ જુદો નથી, ગ છે એટલે એને પણ ચોકડી થશે નહીં, મ જુદો છે, ય જુદો છે એ ચોકડી, ગ જુદો નથી, ગ છે એટલે ચોકડી આવશે નહીં, ર જુદો છે એટલે ચોકડી, લ જુદો છે એટલે ચોકડી, વ જુદો છે એટલે ચોકડી, ગ ગ પર નહીં આવડે, સ સ ઉપર ચોકડી, બ ગ અને ય। હવે ગ સુધી ગોળ કરો। ગઠરી, ગઠરી એટલે પોટલી બાંધવી, નગર। આ રહ્યો ગ, જગના એટલે જાગવું, બરગદ એટલે વડ। બોલીને શબ્દો લખો। ગજરા, ગજરા એટલે વેણી। નગર, નગર એટલે જે આપણે કહીએ છીએ ને ફલાણું નગર, આ નગર, તે નગર, એમ નગર। ગધા એટલે ગધેડું, ભગત એટલે ભગત, ગન્ના એટલે શેરડી, અને ગણેશ એટલે ગણપતિ।
तो बाळको आ हतो आपणो आजनो हिंदीनो ग मूळाक्षर। जय श्री कृष्ण बाळको, नमस्कार।